અમે ધોરાજી વિસ્તારમાંથી વોર્ડ નંબર 9 માંથી હું બોલું છું. અને અમારે પાણી પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે 7મે દિવસે પાણી આવે છે અને અવારનવાર દોરું પાણી આવે, ક્યારેય પીવા લાયક તો પાણી આવ્યું જ નથી અને આવશે નહીં, અમને નથી લાગતું. અમારી તો આ જિંદગી વહી ગઈ, પણ હવે વાહલી પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવા લાયક હોય તો દેવું કઈ રીતે. અને રોગચાળો એટલો થાય છે કે દવાખાને જાય તોય પણ એને ઝાડા અને કોલેરાનું કહી દે છે, એટલે ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ, અવારનવાર પેટમાં દુખે બાળકો બોલે છે. તો પાણીના હિસાબે બાળકોને અમારે ક્યાંય બોટલું અમારે મગાવવી પડે છે અને ફિલ્ટરનું પાણી અને રાખીએ તો અવારનવાર એના ઓલા બાઉલ સાફ કરવા પડે છે અવારનવાર. આ એમ માનો ને, હું મારા લગ્ન તો 84ની સાલમાં થયા, મને ક્યારે એવું લાગ્યું જ નથી કે હું પાણી ચોખ્ખું પીઉં છું. અને શરબતનું પાણી હોય કે લીંબુ શરબત જેવું કે દોરું પાણી જ આવે છે, ક્યારેય એવું નથી. 84ની સાલ, 40 વર્ષથી આ પાણી આવે છે. વોર્ડ નંબર 9ના દરેક ઘરની અંદર પાણીની સમસ્યા બહુ છે ને આ પાણી કેટલા વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો હાવ રગડો પાણી આવ્યું હોય જે પીવા લાયક નથી. આ પાણી પીને બાળકોના પેટના દુખાવા ના તે નવા નવા રોગ નીકળે, અમારે દવાખાને જવું પડે, પાણી મગાવીને પીવું પડે, આવી સમસ્યા છે આ ધોરાજીના વોર્ડ નંબર 9માં. નગરપાલિકાએ ફરિયાદ કરી તો એમણે એમ કીધું કે પાણી ફોફડમાં ઓછું થઈ ગયું એટલે આ પાણી આવું જ આવવાનું છે અને ધીરે ધીરે દોર બેસી જાય એટલે તાજું થઈ જાય, એટલે આનું નિવારણ કેદી કરવાનું અમારે કરવાનું. અમારે આ કેટલીક આવે એ ખબર નથી પડતી અને કોઈ ફિલ્ટર પ્લાનમાં પાણી ફિલ્ટર કરીને આપતા નથી. દોર ઉપાડવું આવે તો જાજી ફરિયાદો થાય છે પણ કોઈ તંત્ર ધ્યાન નથી આપતું. સરબત પાણી આવે સાહેબ, 30 વર્ષ થયા, આ જોઈ ગયો તમે પાણી, આજ હારું આવે કાલ હારું આવે એમ કઈ પાણી મેળતેડ વગર નું પાણી આવે, કઈ ટાઈમ જ નહીં, રાતે 2 વાગે 3 વાગે કઈ નક્કી જ નહીં પાણી, કઈ મોટર વગર તો પાણી જ ન થાવતું. ઈ કે પાણી ના વાલ નાખ દેવું તોય કોઈ વાલ નો નહીં કાઢે, દોરું પાણી જ આવે છે. આ 30 વર્ષ થી આવે છે દોરું પાણી.